नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी यूट्यूब चैनल जस्ट यू मा। जाणीता एवा वेधर लिस्ट एटले के हवामान शास्त्री अंबालाल पटेल द्वारा एक मोटी आगाही करवामां आवी छे। अने आगाही थी मित्रों खेडूतो माटे एक चिंतानो विषय बनी रह्यो छे, केम के मार्च महिनानी अंदर काळजाळ गरमी चाली रही छे। अने आ गरमीनी वच्चे मार्च महिनामां करा अने वरसाद पड़शे एवी एक मोटी आगाही जाणीता एवा हवामान शास्त्री अंबालाल पटेल द्वारा छे ते करवामां आवी छे। तो मित्रों आ वरसाद छे, आ करा छे ते क्यारे पड़शे, अने आ वरसाद अने करा छे ते गुजरातना कया कया भागोमां प्रभावित करशे तेनी संपूर्ण माहिती मित्रों आपणे आ वीडियोनी अंदर जोईशुं। तो आ वीडियोने तमे जो प्रथमवार निहाळता होव तो अमारी चैनल ने सब्सक्राइब करी लेजो, जेथी अमारा द्वारा आपवामां आवती माहिती तमने तरत ज मळी रहे। चालो मित्रों आगळ वात करीए। तो अत्यारे समग्र देश सहित गुजरात राज्यना घणा एवा मोटा भागो छे ज्यां मार्चनी शरूआतथी ज जे दिवसोमां गरमीनो पारो छे मित्रों ते धीमे धीमे हवे ऊंचो जई रह्यो छे। એટલે કે મિત્રો હવે ધીમે ધીમે ગરમીની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આ માર્ચમાં આગામી દિવસોમાં જે પશ્ચિમના વિપેક્ષની અસર એક પછી એક આવતી રહેશે, જેના કારણે દેશના જે પશ્ચિમ ભાગ છે તેની પર અસર જોવા મળશે। એટલે કે પશ્ચિમ ભાગોની અંદર રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દિલ્હી જે આ ભાગો છે તેની અંદર અસર જોવા મળશે। અને મિત્રો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના ભાગની અંદર ગઈકાલથી જ એક ભારે હિમવર્ષા થઈ છે। આ હિમવર્ષાની અંદર વરસાદ અને ગતિ સાથે જે પવનની સાથે જે વરસાદની શક્યતાઓ હતી તે સેવાઈ રહી હતી। આમ મિત્રો તે તમામ વરસાદની અસર છે તે ગુજરાતમાં જોવા મળશે, તેથી ગુજરાતના હવામાનની અંદર પણ પલટો આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવાય રહી છે। મિત્રો આ માહિતી છે, આ આગાહી છે તે હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને તેવું માનવું એમ છે કે ગલ્પનું એક ધૂળકટ છે તે ગુજરાતના જે કચ્છના ભાગો છે તે પ્રભાવિત કરી શકે છે। નામ રાજ્યના કેટલાક ભાગોમાં જે 7 માર્ચ અને 8 માર્ચે છે તે વાદળો છે તે આવી શકે છે। અને 15 માર્ચ સુધીની અંદર રાજ્યમાં હવામાં વાદળછાયું એક કવચિત એટલે કે માવઠા જેવું જે હવામાન છે તે હવામાન બનશે। અને મિત્રો આ હવામાન છે તે ગુજરાત રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં 14 અને 15 માર્ચ બાદ તાપમાન છે તે એકાએક વધી જશે। આ મિત્રો 15 માર્ચ બાદ પણ કેટલાક ભાગોની અંદર 41-42 ડિગ્રી તાપમાન છે તે રહેવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। અને હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ એપ્રિલ મહિનાની અંદર જે દેશના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર કરા અને વરસાદ પણ પડવાની શક્યતાઓ છે તે સેવાય રહી છે। અને મિત્રો આ કરા અને વરસાદની અસરને લીધે જેની અસર ગુજરાતના તાપમાન પર થાય, તેમજ ગલ્ફ તરફથી આંધીભર્યા જે પવન છે, જે વંટોળો છે, જેના કારણે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો છે તેની અંદર ધૂળિયું વાતાવરણ છે, ત્યાં વાતાવરણ છે તે રહેવાની શક્યતાઓ છે તે સેવાય રહી છે। તો મિત્રો આ વિડિયાની અંદર આટલું જ, બીજા વિડીયોમાં મળશો। ધન્યવાદ મિત્રો, જય જવાન જય કિસાન।